ડીસા અસર અત્યારે રામ ભરોસે છે. શહેરનો વહીવટ કરવામાં નિષ્ફળ નીવડેલી પાલિકાના પાપે નગરજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરની મધ્યમાં આવેલા પાલિકા સંચાલિત રાજીવ ગાંધી કોમ્પ્લેક્ષના વેપારીઓ અત્યારે પાલિકાની બેદરકારીથી પરેશાન થઈ ઉઠ્યા છે. થોડાક સમય પહેલા આ કોમ્પ્લેક્ષમાં સીડી તૂટી જતા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી અને તેના લીધે આ વેપારીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. એકદમ જર્જરિત હાલતમાં ઉભેલા રાજીવ ગાંધી કોમ્પ્લેક્ષના વેપારીઓ અત્યારે જીવના જોખમે વેપાર કરી રહ્યા છે. આ બાબતે સ્થાનિક વેપાર દ્વારા અનેકવાર ડીસા નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. રાજીવ કોમ્પ્લેક્ષના સીડીઓ જર્જરિત હાલતમાં છે તો સફાઈનો તો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. આ કોમ્પ્લેક્ષની ઇમારત જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશય થઈ શકે તેમ છે અને ગંભીર હોનારત સર્જાઈ શકે તેમ છે. ત્યારે આ કોમ્પ્લેક્ષને ડીસા નગરપાલિકા દ્વારા જે રીતે ઉદાસીનતા દર્શાવવામાં આવી રહી છે તેનાથી સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજીવ ગાંધી કોમ્પ્લેક્ષથી બોલીએ છીએ. કરીબ 1.5 મહિના પહેલાં છીડી પડી ગઈ હતી પાછળથી. જે મુતરડી બાજુનો ભાગ છે એ બાજુથી ખૂબ જ તકલીફ છે અને દીવાલ પણ તૂટી ગઈ છે. સાફ સફાઈનો ખૂબ જ તકલીફ છે. મુતરડીઓ જેટલી છે બધી તૂટેલી પડી છે અને કોઈ સુવિધા નથી. નગરપાલિકામાંથી જે લોકો અહીંયા આવે છે આવી અને અમને પૂછે છે કે ભાઈ શું વ્યવસ્થા છે, કે વ્યવસ્થામાં ખૂબ તકલીફ છે, કંઈ સુધારો નથી. એ લોકો કરીએ છે, કેટલા સમયથી અમે રજૂઆત પણ કરીએ છીએ પણ કોઈ અમને એનો નિકાલ મળતો નથી અને કોઈ સેવા આપતા નથી. એના માટે પત્રકાર ભાઈઓને પણ વિનંતી કરીએ છીએ. એ લોકો અમારો ખૂબ સત્સહકાર આપે છે પણ એમનું કંઈ સાંભળવામાં આવતું નથી. એના માટે નગરપાલિકા અને પ્રશાસનને હલો, અમે રાજીવ ગાંધી કોમ્પ્લેક્ષના બધા વેપારી ભાઈઓ છીએ. 21-8 અમે ગરજી રૂબરૂ નગરપાલિકામાં આપેલ કે ભાઈ અમારું શોપિંગ જર્જરિત થઈ ગયું છે, પાછળ કોઈ વ્યવસ્થા નથી, મૂતળીની વ્યવસ્થા નથી, આજુબાજુના કોમ્પ્લેક્ષોમાં કોઈ જગ્યાએ મૂતળી ના હોવાના કારણે તમામ આજુબાજુના બધા વેપારી અથવા જે ગ્રાહક આવે છે બધા રાજીવ ગાંધી કોમ્પ્લેક્ષના પાછળના ભાગે બહુ ગંદકી કરે છે. જ્યાં પગ મૂકવાની જગ્યા હોતી નથી એટલી ગંદકી થાય છે. આની બે ચાર મહિના પહેલાં આની અરજી આપી હતી. એના પછી એક અહીંયા હોનારો સર્જાઈ હતી. એની અંદર અમારા એક વેપારી ભાઈને માથામાં 8 ટાંકા પડાયા હતા. સીડી પડી ગઈ હતી જર્જરિત હાલતના કારણે થઈને. નાની રજૂઆત કરવા છતાં હજુ કોઈ નિકાલ આવ્યો નથી.